શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માગસર માસના વદ પક્ષની એકાદશી સફલા એકાદશીની વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભેધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભયહરમ સર્વલોક એકનાથમ. બોલો જગદગુરુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે અગિયારસ. મહિનામાં બે એકાદશી આવે છે, જે વદ પક્ષની અને સુદ પક્ષની બંને એકાદશીના સ્વામી ભગવાન નારાયણ છે. આ માગસર માસના વદ પક્ષની એકાદશી, જેને સફલા એકાદશી કહેવાય છે, જીવનમાં સફળતા આપનારી છે. આજે ભગવાન શ્રીહરિના કોઈ પણ સ્વરૂપની વિધિ વિધાનથી પૂજન કરાય છે. ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી તુલસી પત્ર આદિ સમર્પિત કરીને પ્રભુની સામે પોતાની મનોકામના કહેવાય છે. જે મનોકામના પૂર્ણ થાય છે, જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે અને જીવન મૃત્યુ સફળ થાય છે. આજે પીપળાનું પૂજન, તુલસી માતાનું પૂજન તથા ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. વ્રત કરનારે સવારે જ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે. આજે દરિદ્ર નારાયણની સેવા કરવી જોઈએ. જે આપણાથી થાય તે દાન પુણ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ. પુણ્ય અર્જિત જેટલું આપણે આજે કરીશું તેનું હજાર ગણો લાભ પ્રાપ્ત થાય છે, એવી આ શુભ અને મંગલકારી એકાદશી છે. આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરે કે ના કરે, વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. આવો આપણે સાંભળીએ આ શુભ ને મંગલકારી સફળતા આપનારી એકાદશી સફલા એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિની જય. એક વખત અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? એ દિવસે ક્યાં દેવતાની પૂજા થાય છે તે વિધિ મને કહી સંભળાવો. આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો. આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, પ્રેમના કારણે હું તમારા પ્રશ્નનો વિસ્તાર સહિત ઉત્તર આપું છું, તે તમે સાંભળો. માગસર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશીનું મહાત્મય ઘણું છે. માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા છે. આ એકાદશી દેવતાઓના પણ દેવતા નારાયણને અર્પિત છે. આ ભગવાન નારાયણની એકાદશી, જેને સફલા એકાદશી કહેવાય છે, તે ઋતુ અનુકૂળ ફળ આપનાર છે. મનુષ્યને 5000 વર્ષ તપસ્યા કરીને જે પુણ્ય મળે છે, તે પુણ્ય ભક્તિ સહિત રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવા માત્રથી મળે છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામના રાજા રાજ્ય કરતા હતા. એ રાજાના 4 પુત્રો હતા. એ પુત્રોમાં સૌથી મોટો લુંપક નામનો રાજાનો પુત્ર મહાપાપી હતો. તે હંમેશા પરસ્ત્રીગમન તથા વેશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો. તે સદૈવ દેવતા, બ્રાહ્મણ, વૈષ્ણવ આદિની નિંદા કરતો હતો. જ્યારે તેના પિતાને પોતાના મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા, ત્યારે તેમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો. ત્યારે તે પુત્ર વિચારવા લાગ્યો કે હવે હું શું કરું, ક્યાં જાઉં? અંતમાં તેણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું. તે દિવસે વનમાં રહેવા લાગ્યો અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કૃત્ય પણ કરતો હતો. રાત્રિમાં તે જઈને નગરના નિવાસીઓને મારતો તથા કષ્ટ પણ દેતો. થોડા દિવસમાં તો તેણે સંપૂર્ણ નગરીને પરેશાન કરી મૂકી હતી. એને પહેરેદારો પકડતા, છતાં તેઓ રાજાના ભયથી તેમને ફરી છોડી દેતા. તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ જ પ્રિય હતું. તે વનમાં ઘણું જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા તે વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાંગણ માનતા હતા. આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો.
થોડા દિવસ પછી માગસર મહિનાની કૃષ્ણ પક્ષની દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાને કારણે, ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો. તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ પણ જકડાઈ ગયા. તેની તે રાત્રિ ખૂબ જ મુશ્કેલીથી વીતી, પરંતુ સૂર્યનારાયણના ઉદય થતાં જ તેની મૂર્છા ચાલી ગઈ. સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી પાપી મૂર્છિત જ ત્યાં જ પડ્યો રહ્યો. જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઊઠીને અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો. એ દિવસે જીવોને મારવામાં અસમર્થ હતો તેથી જમીન પર પડેલા ફળોને લઈને પીપળા નીચે આવ્યો. ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ચૂક્યા હતા. તેણે એ ફળો પીપળાની પાસે જ રાખીને કહ્યું, હે ભગવાન, આ ફળોથી તમે જ તૃપ્ત થાઓ. આમ કહીને તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ પણ ન આવી. એ મહાપાપીના આ વ્રત તથા રાત્રિ જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. પ્રાતઃકાળ થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો. એ સમયે આકાશવાણી થઈ કે, હે રાજપુત્ર, ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ચૂક્યા છે. હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર. આ સાંભળીને લુંપક પણ ઘણો ઉત્સાહિત થયો. લુંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તે અત્યંત પ્રસન્ન થઈને કહેવા લાગ્યો, હે ભગવાન, તમારી જય હો, જય હો, જય હો. આવું કહીને સુંદર વસ્ત્ર ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો. જ્યારે તેણે પિતા પાસે જઈને સંપૂર્ણ કથા કહી સંભળાવી, આથી તેના પિતાએ પણ તેને પોતાનો રાજ્યભાર સોંપીને વનમાં ગયા. હવે લુંપક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો. તેની સ્ત્રી, પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા. વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને જ રાજગાદી સોંપીને ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમ પદને પ્રાપ્ત થયો. આવી રીતે આ શુભ એકાદશી સફલા એકાદશીનું વ્રત કરીને લુંપકને પરમ પદની પ્રાપ્તિ થઈ. જે પણ ભક્તો આ કથા સાંભળે છે કે વાંચે છે તેની ઉપર પણ ભગવાન નારાયણની કૃપા સદૈવ બની રહે છે. બોલો ભગવાન શ્રી હરિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળી સફલા એકાદશીની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.